जय हिंद विद्यार्थी मित्रों, હું જયદીપ લખતરિયા આપ સૌનું સ્વાગત કરું છું ડાર્ક હોર્સ એકેડેમી યુટ્યુબ ચેનલ પર। આજના સેશનની આપણે શરૂઆત કરીશું ગઈકાલના અભ્યાસ પ્રશ્નથી। તેના વિશે ચર્ચા કર્યા બાદ તારીખ 30/6/2020 ને લગતા જેટલા પણ કરંટ અફેર છે તેના વિશે આપણે વિસ્તૃત માહિતી લઈશું। તો આપનો વધુ સમય ન લેતા ચાલો આપણે શરૂઆત કરીએ આજના સેશનની। ગઈકાલનો અભ્યાસ પ્રશ્ન હતો કે હાલમાં કયા દેશ દ્વારા 2023 સુધીમાં પ્રથમ પર્યટકને સ્પેસવોક પર લઈ જવાની જાહેરાત કરવામાં આવી છે અને તેની માટે ઓપ્શન આપવામાં આવ્યા હતા, રશિયા, चीन, जापान के पछी यूएसए। तो तेमा जवाब आवशे रशिया। आज प्रश्न हो तो तेनो कमेंट बॉक्स में साचो आंसर आप्यो छे निशित बारोट, सुचिता चौहान, श्रद्धा वडालिया, निमेश वडोदरिया, पटेल प्रियांशी और हार्दिक बोरखत्रियाए। आ विद्यार्थी मित्रों नो खूब खूब आभार। जेटला पण लोको अत्यारे विडियो देखी रह्या छे ते लोकोने रिक्वेस्ट करीश के तमे पण जे पण अभ्यास प्रश्न पूछवामां आवे तेनो आंसर कमेंट बॉक्स में जरूरथी आपो। आज 2023 सुधीनु मिशन छे ते रशिया द्वारा हाथ धरवामां आवनार छे अने आ जे मिशन छे ते बे कंपनीओ द्वारा हाथ धरवामां आवेल छे। आज बे कंपनीओ छे तेना नाम छे आरएससी एनर्जिया अने स्पेस एडवेंचर कंपनी। आज आरएससी एनर्जिया छे ते रशियानी कंपनी छे अने स्पेस एडवेंचर जे कंपनी छे ते छे यूएसए नी। अहीं जे आईएनसी आपेलो छे तेनो मतलब थशे इनकोर्पोरेटेड, एटले के कॉर्पोरेशन। एक करता वधु व्यक्तिओ भेगा मळीने कोई कंपनीनुं संचालन करता होय तो ते कॉर्पोरेशन कंपनी कहेवाय। अने जे आरएससी छे तेनुं फूल फॉर्म थशे एसपी कोरोलेव रॉकेट एंड स्पेस कॉर्पोरेशन एनर्जिया। आज कंपनी है तो रशिया की है, बेलिस्टिक मिसाइल, स्पेसक्राफ्ट, आ उपरांत इंटरनेशनल स्पेस स्टेशन है तेना पार्ट्स बनावती कंपनी है। आ कंपनी आज यूएसए की स्पेस एडवेंचर कंपनी है तेनी साथे समझूती करीने आ मिशन 2023 हाथ धरवानी जाहेरात करी है। तेना अंतर्गत बे जे कैंडिडेट हशे तेमने आईएसएस पर मोकलवामां आवशे, एटले के इंटरनेशनल जो स्पेस स्टेशन हशे त्यां मोकलवामां आवशे। तेनी माटे तेमने ट्रेनिंग पण आपवामां आवशे अने आज बे व्यक्ति हशे तेमांथी ज एक व्यक्ति ने स्पेस वॉक करवामां आवशे, एटले के जे पण इंटरनेशनल स्पेस स्टेशन छे अथवा तो स्पेसक्राफ्ट छे तेमांथी बहार निकळीने स्पेस में वॉक करवामां आवशे। अहीं तमे देखी शको छो इमेज में कि कोई पण जे मॉड्यूल में रह्या वगर अवकाश में तरता मुकवामां आवेल होय तेने स्पेस वॉक कहेवाय। अने आ प्रकारे कोई खानगी व्यक्ति ने एटले के कोई पण टूरिस्ट होय तेने स्पेस वॉक करावनार आ प्रथम मिशन बनी जशे जे रशिया द्वारा हाथ धरवामां आवनार छे। અને આ જે મિશન છે તેની માટે સોયુઝ MS સ્પેસક્રાફ્ટ છે તેનો ઉપયોગ કરવામાં આવનાર છે। તો આટલી વાતનું ધ્યાન રાખજો। આ ઉપરાંત થોડા સમય પહેલા જ જે યુએસએ ની જે ખાનગી કંપની છે અવકાશને લગતી સ્પેસ એક્સ કે જેના માલિક છે એલન મસ્ક, તેમના દ્વારા ડેમો 2 મિશન આયોજિત થયું હતું। આ જે મિશન છે તેના અંતર્ગત નાસાના બે અવકાશ યાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવ્યા હતા અને તેની માટે જે સ્પેસક્રાફ્ટ યુઝ થયું હતું તેનું નામ હતું ક્રિયુ ડ્રેગન સ્પેસક્રાફ્ટ। અને સૌપ્રથમ વખત કોઈ ખાનગી કંપની દ્વારા આ રીતે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અવકાશ યાત્રી મોકલવામાં આવ્યા હતા। તો તે પણ એક મહત્વનો ટોપિક હતો, તે યાદ રાખજો તમે। હવે આજનો પહેલો પ્રશ્ન છે કે હાલમાં MSME એટલે કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ છે તેની માટે 8-1-click અભિયાન કોણે શરૂ કર્યું અને તેની માટે ઓપ્શન આપવામાં આવેલ છે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક કે પછી આંધ્રપ્રદેશ। તો તેમાં જવાબ આવશે ગુજરાત। ગુજરાતના મુખ્યમંત્રી છે વિજય રૂપાણી, તેમના દ્વારા જ આ 8-1-click અભિયાન શરૂ કરવામાં આવેલ છે। આજે અભિયાન છે તે ઓનલાઈન કેશ એડ ઇનિશિયેટિવ છે, એટલે કે આપણા ગુજરાતના જે પણ એમએસએમઈ સેક્ટર છે તે લોકોને નાણાકીય સહાય આપવા માટે આ 8-1-click અભિયાન શરૂ કરવામાં આવેલ છે। આજે અભિયાન છે તેના અંતર્ગત 1,369 કરોડ રૂપિયા ડાયરેક્ટલી જે એમએસએમઈ સેક્ટર છે તે લોકોને ફાળવવામાં આવેલ છે। આ જે અભિયાન છે તેના અંતર્ગત 768 કરોડ રૂપિયા સીધા જ જે 12,247 જેટલી એમએસએમઈ છે ગુજરાતની તેમના ખાતામાં જમા કરવામાં આવશે। આ ઉપરાંત 601 કરોડ રૂપિયા છે તે જેટલા પણ મોટા ઔદ્યોગિક એકમો છે તો તે લોકોને સહાય પેટે આપવામાં આવશે। આ જે ઔદ્યોગિક એકમો છે તેમાં ટેક્સટાઇલ જે ઇન્ડસ્ટ્રીઝ છે તેને પણ સમાવી લેવામાં આવેલ છે। હવે અત્યારે COVID-19 મહામારીને કારણે જે આ જે મહામારી આવેલ છે તેને એક ચેલેન્જ તરીકે સ્વીકારી, એટલે એક પડકાર તરીકે સ્વીકારી તેને તકમાં રૂપાંતરિત કરવા માટે આ જે ગુજરાત સરકાર છે તેના દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવેલ છે। આ ઉપરાંત આ 2 અઠવાડિયા અંદર જે ગુજરાતમાં જેટલા પણ નાના નાના એકમો છે, ઔદ્યોગિક જે સંસ્થાઓ છે તે લોકો દ્વારા 1.3 લાખ જેટલી લોન એપ્લિકેશન કરવામાં આવેલ છે। તો આ જે લોન એપ્લિકેશન જેટલી પણ આવી છે તો તેના તેની મંજૂરી સ્વરૂપે 8,200 કરોડ રૂપિયા પણ મંજૂર કરવામાં આવશે 2 અઠવાડિયાની અંદર। તો આ પણ એક મહત્વની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે અને ગુજરાત સરકારે જે જાન હે તો જહાન હે જે પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી તેના હેતુ સાથે આ જે પહેલ છે તેની શરૂઆત કરી હતી અને જે એમએસએમઈ સેક્ટર અને જે ઔદ્યોગિક એકમો છે તેને ફરીથી ગુંજી ઉઠે, એટલે કે ફરીથી તે રાબેતા મુજબ શરૂ થઈ જાય તે હેતુથી આ જે અભિયાન છે તેની શરૂઆત કરી છે। ગુજરાતની વાત કરીએ તો તેની સ્થાપના થઈ હતી 1 મે 1960 ના રોજ। પહેલા ગુજરાત અને મહારાષ્ટ્ર બંને ભેગા હતા, પરંતુ 1 મે 1960 ના રોજ બંને અલગ અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યા। ગુજરાતની રાજધાની છે ગાંધીનગર, તેના વર્તમાન રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત
અને આપણા વર્તમાન મુખ્યમંત્રી છે વિજય રૂપાણી સાહેબ, અને હાલમાં જ ગુજરાતમાં પાંચમા લોકાયુક્ત તરીકે જસ્ટિસ રાજેશ શુક્લાની નિયુક્તિ કરવામાં આવેલ છે. આજે જસ્ટિસ રાજેશ શુક્લા છે તે રિટાયર્ડ ગુજરાત હાઈકોર્ટના જજ છે. અને લોકપાલ અને લોકાયુક્ત વિશે વાત કરું તો લોકપાલ એ કેન્દ્રમાં હોય અને લોકાયુક્ત દરેક રાજ્યમાં હોય. કેન્દ્રમાં અને રાજ્યમાં જે એટલા પણ કારોબારી સભ્યો છે, જેમ કે કેન્દ્રમાં છે પ્રધાનમંત્રી, આ સિવાય અન્ય સંસદ સભ્યો અને મંત્રીઓ, અને ઉપરાંત રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યમાં છે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, આ ઉપરાંત જે વિધાનસભાના જેટલા મંત્રીઓ છે અને સરકારી સંસ્થાઓના ચેરમેન તથા કોલેજોનો વાઇસ ચાન્સેલર, તો આ જેટલા પણ અધિકારીઓ છે તો તે લોકો ઉપર જે ભ્રષ્ટાચારનો આરોપ હોય તો તેના વિશે તપાસ કરવા માટે આ લોકપાલ અને લોકાયુક્તની નિમણૂક કરવામાં આવે છે, તો તેના વિશે ધ્યાન રાખજો. આ ઉપરાંત હાલમાં જ જે ડિફેન્સ કોન્ક્લેવ 2020 છે ગુજરાતમાં તે આયોજિત થયું હતું, જે સીઆઈઆઈ નામની સંસ્થા છે, કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી અને SIDM, તેના દ્વારા આ ડિફેન્સ કોન્ક્લેવ 2020નું MSME સેક્ટરમાં જે રક્ષા મંત્રાલય અંતર્ગત જે પણ કંપનીઓ છે તો તેને પ્રોત્સાહન આપવા માટે આ ડિફેન્સ કોન્ક્લેવ 2020નું આયોજન થયું હતું. આ સિવાય જો રિન્યુએબલ એનર્જી પ્રોડક્શનની વાત કરવામાં આવે તો ગુજરાતનો ક્રમાંક ત્રીજો છે. જેટલી પણ આ નવીનીકરણીય ઉર્જા છે તેના ઉત્પાદનમાં પ્રથમ રાજ્ય છે કર્ણાટક, ત્યારબાદ છે તમિલનાડુ અને ત્રીજા ક્રમાંક પર છે ગુજરાત રાજ્ય. આ ઉપરાંત આપણી ગુજરાત પોલીસ છે તેના દ્વારા આખા દેશમાં સૌપ્રથમ વખત ટેઝર ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ એક ઇલેક્ટ્રિક ગન છે કે જે સૌપ્રથમ ગુજરાત પોલીસ દ્વારા તેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે જાણો જ છો, જે આપણી કેવડિયા કોલોની છે, નર્મદા જે ડેમ આવેલ છે સરદાર સરોવર ડેમ, તો ત્યાં આગળ જ સાધુ બેટ પર આ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થાપિત કરવામાં આવેલ છે. અને ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો તે આખા ભારતમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. 1600 કિલોમીટર જેટલો દરિયા કિનારો ધરાવે છે અને તેની રાજધાની છે ગાંધીનગર. તેની સરહદની વાત કરવામાં આવે તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદ ધરાવે છે. આ ઉપરાંત તે દીવ દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશ છે તેની સરહદ ધરાવે છે. પહેલા આ બંને અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ હતા, પરંતુ આપણે જાન્યુઆરી 2020માં જ આ જે કેન્દ્રશાસિત પ્રદેશો છે તેમને એક કરી દેવામાં આવેલ છે. એટલે હવે જે કેન્દ્રશાસિત પ્રદેશ થઈ ગયેલ છે તે છે દીવ દમણ અને દાદરાનગર હવેલી. તો આટલી વાતનું ધ્યાન રાખજો. MSME ડેની વાત કરવામાં આવે તો તે 27 જૂનના દિવસે ઉજવવામાં આવે છે, જે હમણાં જ 2-3 દિવસ પહેલા જ ઉજવવામાં આવ્યો. જે ઇન્ટરનેશનલ ડે ફોર MSMEs છે, એટલે કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, તે માટે આ દિવસ ઉજવાય છે. 27 જૂનનો દિવસ તે ઉજવવામાં આવે છે. વર્ષ 2017માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી અને આ વખતે જે આ MSME ડે ઉજવાયો તે ચોથો હતો, તો તે પણ તમે યાદ રાખજો. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડે ની વાત કરવામાં આવે તો તે ઉજવાય છે 29 જૂનના દિવસે, એટલે કે આપણા ભારતના આંકડા શાસ્ત્રના પિતા છે PC મહાલનોબિસ, તેમની જન્મ જયંતિ 29 જૂનને આ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ જે PC મહાલનોબિસ હતા તે પ્રસિદ્ધ આંકડા શાસ્ત્રના જાણકાર હતા અને જે ભારતમાં પ્રથમ આયોજન પંચની રચના થઈ હતી તેના તેઓ સભ્ય પણ રહી ચૂક્યા છે. તેમને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ પણ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમને અનેક પુરસ્કાર આપવામાં આવેલ છે. અને વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ ડે ની વાત કરવામાં આવે તો તે ઉજવાય છે 20 ઓક્ટોબરના દિવસે. આ જે દિવસ છે તે દર 5 વર્ષે ઉજવાય છે. તે જે 2010માં ઉજવાયો હતો, ત્યારબાદ 2015માં ઉજવવામાં આવ્યો હતો અને હવે તે ઉજવાશે 2020ની અંદર, તો તે વાતનું ધ્યાન રાખજો. બીજો પ્રશ્ન છે કે હાલમાં ઇન્ડિયન વેટ લિફ્ટિંગ ફેડરેશન દ્વારા કયા દેશના ઉપકરણો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો, અને તેની માટે ઓપ્શન આપવામાં આવેલ છે જર્મની, રશિયા, ચીન કે પછી સ્વીડન, તો તેમાં જવાબ આવશે ચીન. આજે ઇન્ડિયન વેટ લિફ્ટિંગ ફેડરેશન છે તેના દ્વારા ચીનના જેટલા પણ ઉપકરણો છે તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવેલ છે. અને ઇન્ડિયન વેટ લિફ્ટિંગ ફેડરેશનની વાત કરવામાં આવે તો તેના અધ્યક્ષ છે બીરેન્દ્ર પ્રસાદ વૈશ્ય અને જે તેનું મુખ્યાલય છે ન્યૂ દિલ્હી ખાતે. અને આ વેટ લિફ્ટિંગથી તમને યાદ આવવું જોઈએ કે જે આપણા ભારતીય વેટ લિફ્ટર મહિલા હતા સંજીતા ચાનુ, કે જેમને વર્ષ 2018 માટેનો જે અર્જુન એવોર્ડ છે તેની હાલમાં જ જાહેરાત કરવામાં આવી હતી, તો તે તમે યાદ રાખજો. ચીનની વાત કરવામાં તો ચીનના જેટલા પણ ઉત્પાદનો છે, જેટલી પણ પ્રોડક્ટ છે, તેનો આખા દેશમાં અત્યારે ભારતમાં બહિષ્કાર થઈ રહ્યો છે. ભારતીય રેલવેની વાત કરવામાં આવે તો ભારતીય રેલવે એક ચાઇનીઝ કંપની સાથે કોન્ટ્રાક્ટ હતો 417 કિલોમીટર જે સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન ટ્રેક જે સ્થાપિત કરવાનો હતો તેના માટેના પ્રોજેક્ટ પર તેને પ્રતિબંધ લગાવી દીધો છે ઇન્ડિયન રેલવેએ. એમાં કારણ એવું છે કે 2019 સુધીમાં આ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી દેવામાં આવનાર હતો આ ચાઇનીઝ કંપની દ્વારા, પરંતુ હજુ સુધી 20% જેટલું જ કામ કર્યું છે અને આ કામ પૂરું નહીં થયું, જેને કારણે આ જે પ્રોજેક્ટ હતો તે કેન્સલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારત સરકારે આ ચાઇનીઝ એપ્લિકેશન છે 59 જેટલી તેને પણ બેન કરી દીધી છે. તેમાં મુખ્ય એપ્લિકેશનની વાત કરવામાં આવે તો તેમાં TikTok છે, UC બ્રાઉઝર છે, હેલો છે, સેરિટ છે. તો આ બધી એપ્લિકેશન છે તેના પર આરોપ હતો કે તેઓ જે યુઝર ડેટા છે તે ચોરી કરે છે અને જેને કારણે આ જેટલી પણ એપ્લિકેશન હતી તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવેલ છે. BSNL પણ જાહેરાત કરી હતી કે જે 4G સંસાધનોને અપગ્રેડ કરવા માટેની જે ચાઇનીઝ પ્રોડક્ટ છે તેનો તેઓ ઉપયોગ નહીં કરે હવે.
અને જે હાલમાં લદ્દાખમાં જે ગડવાન વેલી છે ત્યાં આગળ ચીનના જેટલા સૈનિકો છે અને આપણા ભારતના સૈનિકો વચ્ચે જે મુઠભેડ થઈ હતી તેમાં ભારતના જે સૈનિકો શહીદ થયા હતા, તો જેને કારણે આક્રોશ સ્વરૂપે આપણા ભારતીય જનતા પણ હાલમાં જેટલી પણ ચીનના ઉત્પાદનો છે તેનો બહિષ્કાર કરી રહી છે. તો આ એક અગત્યનું પગલું છે, તે તમે ધ્યાનમાં રાખજો. ત્રીજો પ્રશ્ન છે કે હાલમાં મધ્યપ્રદેશના રાજ્યપાલનો અતિરિક્ત ભાર કોને સોંપવામાં આવ્યો? અને તેની માટે ઓપ્શન આપવામાં આવેલ છે અનસુયા ઉઇકે, આચાર્ય દેવવ્રત, ભગતસિંહ કોશિયારી કે પછી આનંદીબેન પટેલ. તો તેમાં જવાબ આવશે આનંદીબેન પટેલ. હાલમાં જે ઉત્તર પ્રદેશના ગવર્નર છે એટલે કે રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, તેમને જ આ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેનો અતિરિક્ત ભાર એટલે કે એડિશનલ ચાર્જ સોંપવામાં આવેલ છે. અહીં તમે ઇમેજમાં જે આનંદીબેન પટેલ છે તેને દેખી શકો છો. આમાં એવું છે કે મધ્યપ્રદેશના જે રાજ્યપાલ છે તે અત્યારે સ્વાસ્થ્ય સારવારમાં છે એટલે કે દવાખાનામાં એડમિટ છે. તો જ્યાં સુધી તેમની સ્વાસ્થ્ય સારવાર ચાલી રહી છે ત્યાં સુધી આ જે મધ્યપ્રદેશ રાજ્ય છે તેના રાજ્યપાલનો જે અતિરિક્ત ભાર એડિશનલ ચાર્જ છે તે આ આનંદીબેન પટેલ સંભાળશે. અને તેઓ જ્યારે સ્વસ્થ થઈને પાછા આવશે ત્યારે પછી તેઓ લાલજીદાસ ટંડન ફરીથી આ મધ્યપ્રદેશ રાજ્યના રાજ્યપાલ બની જશે. અહીંયા ઓપ્શનમાં આપેલ છે અનસુયા ઉઇકે. તો આ જે અનસુયા ઉઇકે છે તે છત્તીસગઢ રાજ્યના રાજ્યપાલ છે. આચાર્ય દેવવ્રત જે આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ છે. ભગતસિંહ કોશિયારી કે જે મહારાષ્ટ્ર રાજ્ય છે તેના રાજ્યપાલ છે. તો આના વિશે ધ્યાન આપજો. મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો તેની રાજધાની છે ભોપાલ. ભોપાલમાં જ ભારતનું પ્રથમ ઈ વેસ્ટ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેના વર્તમાન રાજ્યપાલ છે લાલજીદાસ ટંડન, પરંતુ હમણાં આપણે જોયું તેમ કે અત્યારે સારવાર હેઠળ છે એટલે કે ટેમ્પરરી રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ છે આનંદીબેન પટેલની, કે જેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. વર્તમાન મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો તે છે શિવરાજસિંહ ચૌહાણ. મધ્યપ્રદેશના મુખ્ય નેશનલ પાર્કની વાત કરવામાં આવે એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનની, તો તેમાં છે બાંધવગઢ નેશનલ પાર્ક કે જ્યાં આગળ સૌથી વધુ રોયલ બેંગોલ ટાઈગર છે તે આવેલા છે. પન્ના નેશનલ પાર્ક, કાન્હા નેશનલ પાર્ક, પેંચ નેશનલ પાર્ક, આ સિવાય સતપુડા નેશનલ પાર્ક, આ તેના મુખ્ય નેશનલ પાર્ક છે. મુખ્ય જળધોધની વાત કરવામાં આવે તો તેમાં છે પાતાલપાણી જળધોધ કે જે ઇન્દોર નજીક આવેલ છે, ધુઆંધાર ધોધ જે નર્મદા નદી પર જબલપુર પાસે આવેલ છે, અને પાંડવ ધોધ કે જે આ પન્ના નેશનલ પાર્ક છે તેની અંદર આવેલ છે. મુખ્ય સ્થાપત્ય છે ખજુરાહો કે જે ચંદલ વંશના શાસન દરમિયાન તેનું નિર્માણ થયું હતું અને તે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ધરાવે છે. મધ્યપ્રદેશ રાજ્યની સરહદોની વાત કરવામાં આવે તો તે ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર રાજ્ય સાથે સરહદ ધરાવે છે, અને આ મધ્યપ્રદેશમાંથી જ આ છત્તીસગઢ રાજ્ય અલગથી અસ્તિત્વમાં આવ્યું હતું. તો તે તમે યાદ રાખજો. હવે હાલમાં મધ્યપ્રદેશમાં જેટલા પણ કરંટ ન્યૂઝ આવે છે તેના પર એક નજર નાખી લઈએ. હમણાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા જે ધોરણ 5 સુધીના ઓનલાઈન જે વર્ગો ચાલી રહ્યા હતા તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, અને ધોરણ 6 થી 8 સુધીના જે ઓનલાઈન જે ક્લાસ ચાલે છે તેના માટે પણ એક નિશ્ચિત સમય નક્કી કરવામાં આવ્યો છે. તેના વિશે ધ્યાન રાખજો. નિષ્ઠા વિદ્યુત મિત્ર યોજના, જે વીજ ચોરી થઈ રહી હતી રાજ્યમાં તેને અટકાવવા માટે આ નિષ્ઠા વિદ્યુત મિત્ર યોજના શરૂ કરવામાં આવી છે, કે જે પણ મહિલા જે સ્વયંસેવક હશે તેમના દ્વારા આ ઇન્ફોર્મેશન આપવામાં આવશે પંચાયતમાં કે કોણ વીજ ચોરી કરી રહ્યું છે ને તેના વિશે, અને વિદ્યુત જે ચોરી થઈ રહી છે તેના પર અટકાયત લગાવવામાં આવશે. પોલીસ કર્મચારીઓને કરમવીર પદક આપવાની જાહેરાત કરી ત્યાં મધ્યપ્રદેશ સરકારે. આ ઉપરાંત જે રોજગાર સેતુ છે જે કુશળ કારીગરો છે એટલે કે સ્કિલ્ડ વર્કર્સ તેમને રોજગારી આપવા માટે રોજગાર સેતુ યોજના શરૂ કરવામાં આવી હતી. શ્રમ સિદ્ધિ અભિયાન પણ જે ગ્રામીણ બેરોજગાર છે તેમને જોબ કાર્ડ વિતરિત કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એવરીબડી વિલ ગેટ એમ્પ્લોયમેન્ટ સ્કીમ કે જે મનરેગા એટલે કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, આ જે એક્ટ છે 2005માં આવ્યો હતો મનમોહન સિંહના સરકારના સમયમાં, આના અંતર્ગત જે જોબ કાર્ડ વિતરિત કરવા માટે આ સ્કીમ શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત જીવન અમૃત યોજના, જીવન શક્તિ યોજના, યોદ્ધા યોજના, એફઆઈઆર આપકે દ્વાર યોજના, ચરણ પાદુકા યોજના, તો આ બધી જ યોજના કરંટમાં જ જે મધ્યપ્રદેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે તમે યાદ રાખજો. આ ઉપરાંત જે મિડ ડે મીલ માટે જે રાશન આપનાર પ્રથમ રાજ્ય બન્યું હતું મધ્યપ્રદેશ રાજ્ય, જે મધ્ય ભોજન આપવામાં આવે છે તેની માટે રાશન આપ્યું હતું મધ્યપ્રદેશ સરકારે. સૌથી વધુ વાઘના મૃત્યુ પણ જે 2012 થી 2019 દરમિયાન જે નોંધાયા હતા તે મધ્યપ્રદેશમાં નોંધાયેલ છે 173. મધ્યપ્રદેશ રાજ્યમાં સૌથી વધુ આ વાઘ આવેલા છે, અને આ જે 2012 થી 2019નો જે સમયગાળો હતો તે દરમિયાન સૌથી વધુ વાઘના મૃત્યુ પણ આ મધ્યપ્રદેશ રાજ્યમાં નોંધાયા હતા. સૌથી વધુ બાળ મૃત્યુ દર હાલમાં છે મધ્યપ્રદેશ રાજ્યનો જ, ને જે વિશ્વ પર્યાવરણ દિવસ હતો 5 જૂનના દિવસે, તો તે દિવસે જ થેન્ક્સ મોમ વૃક્ષારોપણ અભિયાન પણ આ મધ્યપ્રદેશ સરકારે જ શરૂ કર્યું હતું. તો આટલી વાત કરંટ અફેરની મધ્યપ્રદેશ સાથે સંકળાયેલી છે, તે તમે યાદ રાખજો. ચોથો પ્રશ્ન છે કે હાલમાં દેશની પ્રથમ પ્લાઝમા બેંક ક્યાં સ્થાપિત કરવામાં આવી? અને તેની માટે ઓપ્શન આપવામાં આવેલ છે મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત કે પછી ઉત્તર પ્રદેશ. તો તેમાં જવાબ આવશે દિલ્હી. આ દિલ્હી છે તેની અંદર પ્રથમ પ્લાઝમા બેંક શરૂ કરવામાં આવી છે. જો તમને પૂછવામાં આવે કે પ્રથમ પ્લાઝમા થેરાપી કરનાર રાજ્ય કયું હતું તો તે આવશે કેરળ. પરંતુ આ જે પ્લાઝમા બેંકની વાત કરવામાં આવે તે છે દિલ્હી ખાતે. આજે પ્લાઝમાની વાત કરવામાં આવે તો જે આપણું બ્લડ હોય છે લોહી, તો લોહીની અંદરથી જ્યારે રક્તકણ છે, શ્વેતકણ છે, પ્લેટલેટ્સ છે, આ સિવાય અન્ય તત્વો છે
તે દૂર કરી દેવામાં આવે એટલે કે નીકાળી લેવામાં આવે તો ત્યારબાદ જે પ્રવાહી બચે તેને પ્લાઝ્મા કહેવાય. એ પીળા રંગનું હોય છે. અહીં તમે ઇમેજમાં દેખી શકો છો, આ જે તમને પ્રવાહી દેખાઈ રહ્યું છે તે જ છે પ્લાઝ્મા. આ જે પ્લાઝ્મા છે તેની અંદર પાણીનું આ ઉપરાંત સોલ્ટ એટલે કે મીઠું, એન્ટીબોડી અને પ્રોટીન તત્વ હોય છે કે જે અન્ય જે ઉપચાર કરવા માટે મદદરૂપ સાબિત થાય છે. આ જે પ્લાઝ્મા થેરાપી છે તેની માટે જ આ પ્લાઝ્માની જરૂર પડે છે અને તેની માટે આ પ્લાઝ્મા બેંક સ્થાપવામાં આવે છે દિલ્હી ખાતે. પ્લાઝ્મા થેરાપીની વાત કરીએ તો તેની અંદર જે પણ કોઈ વ્યક્તિ હોય કે જે કોરોના વાયરસથી સંક્રમિત થયો હોય અને ત્યારબાદ સ્વસ્થ થઈ ગયેલ હોય તો તેવા વ્યક્તિના પ્લાઝ્મા લેવામાં આવે અને આ જે પ્લાઝ્મા છે તેની મદદથી અન્ય જે કોરોના વાયરસનો જે દર્દી છે તો તેને આ પ્લાઝ્માની મદદથી તેની સારવાર કરી શકાય છે અને આ જ છે આ પ્લાઝ્મા થેરાપી. તો તે વાતનું તમે ધ્યાન રાખજો. દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હી હમણાં તાજેતરમાં ચર્ચામાં કેમ હતું, જે શહેરો સર્વે હતો તે શરૂ કરવામાં આવ્યો હતો, જે સેરોલોજીકલ સર્વે છે કે જેના અંતર્ગત જે પણ કોરોના સંક્રમિત જે વ્યક્તિ છે અને સ્વસ્થ થઈ ગયેલ હોય તો તે લોકોના જે બ્લડ સેમ્પલ લઈને જે ટેસ્ટિંગ કરવામાં આવે તેને જ સેરોલોજીકલ સર્વે કહેવામાં આવે છે કે જે દિલ્હીમાં શરૂ કરવામાં આવ્યો હતો સૌ પ્રથમ વખત. આ ઉપરાંત દિલ્હી સરકારે જે ત્યાંનું પ્રગતિ મેદાન જે મેટ્રો સ્ટેશન છે તેનું નામ બદલીને સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન કરી દીધું છે. આ ઉપરાંત જે આઈઆઈટી દિલ્હી છે તેના દ્વારા પ્રકૃતિ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું આ કોરોના વાયરસ વિશે ઇન્ફોર્મેશન આપવા માટે. દિલ્હીના જે સીએમ છે તે છે અરવિંદ કેજરીવાલ અને ગવર્નર છે અનિલ બૈજલ. તો આટલી વાતનું દિલ્હી સાથે સંકળાયેલ છે તે તમે યાદ રાખજો. પાંચમો પ્રશ્ન છે કે હાલમાં જાહેર થયેલ રિપોર્ટ મુજબ સ્વિસ નેશનલ બેંકમાં સૌથી વધુ વિદેશી મૂડી કયા દેશની છે અને તેની માટે ઓપ્શન આપવામાં આવેલ છે યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ, યુએસએ, વેસ્ટ ઇન્ડિઝ કે પછી ભારત. તો તેમાં જવાબ આવશે યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકે. આજે 2019ના અંત સુધીમાં જે આ સ્વિસ નેશનલ બેંકમાં જે પણ વિદેશી મૂડી રોકવામાં આવી હતી એટલે કે જે તે મૂડી ત્યાં બેંકમાં જમા હતી તો તે મુજબે જોવામાં આવે તો સૌથી વધુ જે મૂડી છે તે છે યુનાઇટેડ કિંગડમની કે જે 27% જેટલી છે અને જો ભારતની વાત કરવામાં આવે તો ભારત તેમાં 77મા ક્રમાંક પર છે. ભારત જે ગયા વર્ષે 74મા ક્રમાંક પર હતું અને આ વર્ષે આ જે રિપોર્ટ આવ્યો છે તેના અંતર્ગત ભારત 77મા ક્રમાંક પર છે. આજે કુલ વિદેશી મૂડી જે આ બેંકમાં જમા છે તેમાં ભારતની મૂડીની વાત કરવામાં આવે તો 0.06% જેટલી છે અને આજે યુનાઇટેડ કિંગડમ છે તે આ કુલ વિદેશી મૂડીના 27% જેટલો ભાગ ધરાવે છે. આ ઉપરાંત બીજા ક્રમાંક પર છે યુએસએ, ત્યારબાદ ત્રીજા ક્રમાંક પર છે વેસ્ટ ઇન્ડિઝ. તો તે વાતનું ધ્યાન રાખજો. ચોથા ક્રમાંકની વાત કરવામાં આવે તો તે છે ફ્રાન્સ અને પાંચમા ક્રમાંક પર છે હોંગકોંગ. આજે ટોપ 10 કન્ટ્રી છે તે આજે વિદેશી મૂડીના 75% જેટલો ભાગ ધરાવે છે અને જે ટોપ 30 જે કન્ટ્રી છે તેની વાત કરવામાં જો તે આ વિદેશી મૂડીના 90% જેટલો ભાગ ધરાવે છે અને જે ટોપ 10 જેટલા પણ દેશો છે તેની વાત કરવામાં આવે તો તેમાં જર્મની, લક્ઝમબર્ગ, બહામા, સિંગાપોર આ બધા દેશનો સમાવેશ થાય છે. તો આટલી વાતનું ધ્યાન રાખજો. હવે આજનો અભ્યાસ પ્રશ્ન જણાવું તે પહેલાં હું આપ સૌને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ લાઇક કરો અને જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ કરો. અત્યારે જેટલા પણ લોકો વિડીયો દેખી રહ્યા છે તે લોકોને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરવાનું ના ભૂલશો. આજનો અભ્યાસ પ્રશ્ન છે કે હાલમાં COVID-19 મહામારી સામે લડત માટે કયા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને તેની માટે ઓપ્શન આપવામાં આવેલ છે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ કે પછી રાજસ્થાન. તો આ જે પ્રશ્ન છે તેનો આન્સર તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કરજો. તો આ સાથે જ આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. આજના વિડીયોની PDF તમે ટેલિગ્રામ ચેનલ પરથી ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર ફોલો કરી શકો છો ડાર્ક ક્રોસ એકેડેમીને. તો આવતીકાલે મળીશું નવા કરંટ અફેર સાથે. જય હિન્દ.